ખુશી વેચવાથી મળતી ખુશી કાયમી ખુશી દુખી પણ હોય છે એટલે ખુશી ખુશી વેચવાથી ખુશી પ્રાપ્ત થાય છે શું કેશો બંને સાહેબો ધન્યવાદ જી એટલે વાત બઉ સાચી છે કે ખુશી વેચવાથી ખુશી મળે છે પણ એ કોને મળે છે જો આપણે આમ જોવા જઈએ તો કોને મળે છે જે વેચી રહ્યો છે એને મળે છે પણ તમે જેને વેચો છો એને ખુશી મળે છે એની ગેરંટી નથી બરાબર દાખલા તરીકે આપણે સોશિયલ મીડિયા ની વાત કરતા કે સોશિયલ મીડિયા ઉપર મેં નવી ગાડી લીધી એનો મેોટો મૂક્યો મેં એવું વિચારીને ફોટો મૂક્યો કે મને જે ખુશી થઈ નવી ગાડી મળવાની મેં વેચી પણ તમે એવું માનો છો કે એમાં જેટલા અંગુઠા ઊંચા થાય બધા ખુશ થયા તો મારે કરવાની પાછી નહી તો નહીં કરવાની એટલે એનું જરૂરી નથી કે દરેક ઊંચા થયેલા અંગૂઠા આપણે આ ખુશીમાં સહભાગી હોય અથવા જે મેં ખુશી એ એમને મળી હોય બરાબર એટલે આ બધી અમુક વસ્તુઓ કેવી છે કે વાતોમાં બહુ સારી લાગતી હોય છે પણ ખરેખર વ્યવહારમાં એની ઉપયોગીતા ઓછી હોય છે દાખલા તરીકે આ જે સોશિયલ મીડિયાની વાત છે હવે તમે આમ જોવા જઈએ તો

ઘણા બધા લોકો એવું છે કે સોશિયલ મીડિયા જોઈને ઈર્ષા કરતા હોય છે પોતાની પોતાની જાત પોતાની જિંદગી જીવવા જેવી નથી એવું અનુભવતા હોય છે નાનમ અનુભવતા હોય છે કેટલાક લોકો ટ્રોલ થતા હોય છે તો આ બધા જે દુઃખ છે એ બધી પેટપોળ ચોળીને આપણે ઊભી કરેલી પીડાઓ છે એટલે હું એવું માનું છું કે તમારી પ્રસન્નતા સોશિયલ મીડિયામાં વધારે પડતા લટકી રહેવાથી ઓછી થાય છે બરાબર છે તમારી પ્રસન્નતા વધતી નથી એટલે એ બઉ જ મહત્વની વાત છે બીજી આપણે જે સ્વાસ્થ્યની વાત નયનભાઈ કરતા હતા એમાં હું એક વાત છું પછી આપડે કોલર છે જરૂર એક નાનકડી વાત જી કે માઇન્ડફુલનેસનો નો મહાવરો એટલે કે વર્તમાનમાં જીવવાનો મહાવરો તમને પ્રસન્ન રાખી શકે છે કારણ કે ભાગે લોકો એવું હોય છે કે ક્યાંક ભૂતકાળમાં જીવતા હોય છે ક્યાંક ભવિષ્ય જીવતા હોય છે અને આ બંને દુઃખ ઉત્પન્ન કરનારી બાબતો છે કારણ કે ત્યારે આપણી જોડે સારી બનેલી ઘટનાઓ યાદ કરવાના બદલે આપણે ખરાબ બનેલી વાત ઘટનાઓ યાદ કરતા હોય છે તો એ આપણને પ્રસન્ન ઓછું રાખે હોય છે એવી જ રીતે ભવિષ્યમાં આપણને ચિંતાઓ વધારે છે આપણી ઉપલબ્ધિઓનું ભવિષ્ય જોવાના બદલે આપણને ચિંતાઓનું ભવિષ્ય થતું હોય છે તો એને લીધે પણ આપણને વધારે થતું હોય છે એટલે હું એવું માનું છું કે જે લોકોએ પ્રસન્ન રહેવું છે અથવા પ્રસન્ન રહેવાનો પ્રયત્ન કરવો છે એ લોકોએ વર્તમાનમાં જીવવાનો બહુ સરસ વાત કરી ચાલ ભાઈ વર્તમાનમાં જીવવાનો વાત વાત કરવી જોઈએ